ભણે ગુજરાત ગણે ગુજરાત આગળ વધે ગુજરાતની વાતો સરકાર કરી રહી છે, પરંતુ આ સૂત્ર સાર્થક થાય તેમ લાગતું નથી. એન્જિનિયરિંગની કોલેજો બેઠકો વધારવાને બદલે ઘટાડી રહી છે. યુવાનોમાં આજે પણ એન્જિનિયર બનવાનો ક્રેઝ યથાવત છે. આવા સમયે શિક્ષણ વિભાગના પરિપત્રથી છાત્રોમાં રોષ ફેલાયો છે. સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિક કોલેજોમાં કેટલીક ફેકલ્ટી બંધ કરવાનો નિર્ણય, ફેકલ્ટીની સંખ્યામાં ઘટાડવામાં આવશે. આ નિર્ણયની સૌથી વધુ નુકસાન ભાવનગરને થશે, જે કારણે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો, પરિપત્ર રદ કરવાની માંગ કરી. સરકારી ઇજનેરી કોલેજ અને પોલિટેકનિકલમાં બેઠકોમાં ઘટાડો કરતો તે ગુજરાતભરના વિદ્યાર્થીઓ જોડે અન્યાયરૂપ અને સ્વનિર્ભર સંસ્થાઓ પ્રોત્સાહન પૂરું પાડતો નિર્ણય છે. તે સરકારને આ નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી અમારી રજૂઆત છે. રાજાશાહી વખતની કોલેજોને લાગશે તાળા, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ. કેમ કે જો કોલેજોમાં ફેકલ્ટી બંધ કરાય તો ભાવનગરની રાજાશાહી વખતની સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ એક સ્વપ્ન બની જશે. કારણ કે ઘટાડવામાં આવેલી કુલ 2500 બેઠકમાંથી 638 બેઠકો તો ભાવનગર પોલિટેકનિકની જ છે, જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. સૌથી મોટો જો ગુજરાતની અંદર કોઈને અન્યાય થયો હોય ને તો ભાવનગરને છે. ભાવનગરની 3 એન્જિનિયરિંગ કોલેજ છે, જે એક તો રાજાશાહી સમયની સર ભાવસિંહજી પોલિટેકનિક કોલેજ છે, છેલ્લા 37 વર્ષ જૂની શાંતિલાલ શાહ કોલેજ છે, ત્યારબાદ આ જીઈસી કોલેજ છે. આ 3 કોલેજોની 638 બેઠકો રદ કરવામાં આવી છે. તો આ બેઠકો રદ કરવા પાછળ જે આ સરકારની નીતિ છે એ નીતિ શંકાસ્પદ છે. કારણ કે આનો મોટો ફાયદો સીધો જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને થાય છે. સરકારના આ અણધડ નિર્ણય ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવાનો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે જો ફેકલ્ટી જ બંધ થઈ જશે તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? ભણે ગુજરાત ગણે ગુજરાત સૂત્ર કેમ થશે સાર્થક? અજિત ગઢવી, TV9 ભાવનગર. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.